أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أنا أبي انترفيو ليوا ما أبيتش مفيلة زينب ما أجي أربعين راتش أربعين تشوتشو نبانتريس أنا هون انترفيو كري ريوتشو سو بلا أبرا إما مزمانا نبورسو أبي رياتشي كي أربعين إما موسن الإسلام نو أربعين نديوستش السلام عليكم وعليكم السلام ورحمة الله وبركاته તમારું અર્થાન કરશો? મારું નામ છે મોહમ્મદ કાસિમ અલી જી, અને હું હાલમાં પીટરબરો, જે લંડનથી 80 માઇલ ઉપર છે, ત્યાં સ્થાનિક આલિમ તરીકે કામ કરું છું. જી, તો સૌ પહેલાં તમે ક્યાંના રહેવાસી હતા? મારો જન્મ જે છે એ ટાંગા ટાન્ઝાનિયામાં થયો. જી, અને પછી ત્યારબાદ અમે કેન્યા હિજરત કર્યા. જી, 8 વર્ષ મુંબાસા રહ્યો. જી, અને ત્યારબાદ 20 વર્ષ નૈરોબી રહ્યો. જી, અને પછી મેં હિજરત કરી અને અહીંયા ઇંગ્લેન્ડ આવ્યો છું. કયા વર્ષમાં તમે અહીંયા ઇંગ્લેન્ડ આવેલ? 2001 ની સાલમાં. જી, માશાલ્લાહ. તો અલ્હમ્દુલિલ્લાહ, તમે અહીંયા કોમના આલી મેદિન છો, એ અમારો એક ફખર છે. તો તમે ક્યારથી આ શરૂ કરેલ છો તમે આલી મેદિનનું કામ? એક જમાતની જિમ્મેદારી સાથે આલી મેદિન તરીકે હું 2001 પીટરબરો જમાત જોડાયો, અને આજે ખુદાના ફઝલો કરમથી છેલ્લા 13 વર્ષ ત્યાં ઈ જમાતની અંદર સેવા આપતો આવ્યો છું. જી, પણ એની પહેલા નૈરોબીની અંદર જ્યારે હું હતો તો તે વખતે ત્યાંના જે સ્થાનિક આલિમ, અગર તેઓ છુટ્ટી ઉપર જાય અથવા હજ અથવા ઝિયારતની સફર માટે જાય, તો તે વખતે હું જગા પૂરતો હતો, નમાઝે જુમા પઢાવતો હતો, નમાઝે જમાત પઢાવતો હતો અને મજલિસો પણ પડતો હતો. પણ તે વખતે સેવા જે હતી એક કોમના સેવક તરીકે માણસોની સેવા કરતા. જી, તો બસ અમે એમ કહી શકીએ છીએ કે તમે જાણે ઓતો દિદાક્ત છો. ફ્રેન્ચમાં કહે છે કે તમે આપમેળે શીખી શીખીને તમે આલી મેદિન થયા છો. જી જી, અલ્હમ્દુલિલ્લાહ. તો બસ આપણે કહી જાણે કોમ માટે એક મેસાજ છે કે જરૂરી નથી કે તમે હૌઝામાં જાઓ તો જ તમે આલિમ થઈ શકો, પણ આમ ઘરે બેસી અને રિસર્ચ યાને રિસર્ચ કરી ને આપણે આલી મેદિન બની શકીએ છીએ. સર્વે માટે એક લેસન છે. મારું કહેવાનું એક છે કે બરાબર છે કે હૌઝામાં જવું પણ જરૂરી છે, જરૂરી હોય છે. કારણ કે એક તજુર્બેદાર માણસ હોય જેની પાસે જે વર્ષોથી આજે શીખાડતા હોય, તો તેઓ પાસેથી ઇલ્મ શીખવું તો તેઓ આપણી માટે પ્રકાશ પાડી શકે. હું એમ નથી કહેતો કે હું બધું પોતે શીખ્યો છું, નહીં. નૈરોબીની અંદર અમારા હૌઝા છે, એ હૌઝાની અંદર હું પડ્યો છું અને ત્યાં પણ ઇલ્મ હાસિલ કરતો હતો. મુંબાસાની અંદર પણ મારા જે ઉસ્તાદ છે મુલ્લા અબ્દુર રસૂલ, ખુદા લાંબી જિંદગી આપે તેઓને, તેઓ પણ ફિકહની અંદર માહિર હતા, તો તેઓ પાસે બેસીને પણ ઘણું શીખ્યા છે અમે. તો હૌઝામાં જવું જરૂરી છે, પણ સાથે સાથે પોતાનું રિસર્ચ કરવું પણ બહુ જ જરૂરી છે, તાકે તમને સરખી તે સમજી શકો અને પછી જ્યારે માણસોને સમજાવવું હોય તો આસાનીથી સમજાવી શકો. માશાલ્લાહ. બસ હવે મારો આખરી સવાલ હશે કે આપણે હવે 2014 આવી રહ્યા છે, નવો વર્ષ આવી રહ્યો છે, અને હવે આ જમાનો છે ઇન્ફોર્મેટિકનો જમાનો છે, ટેબ્લેટ, આઈપેડ, લેપટોપ બધું તમે જે કહો છો એ બધી. તો આપણે બસ મારો સવાલ એ હતો કે આપણી દીકરીઓને આપણી બહેનો અમુક એવી હોય છે કે જેઓ તેઓના ફોટા યાને તસવીરમાં બે પડદા ફોટાઓ તેઓ નાખતા હોય છે ફેસબુકમાં ને વગેરે વગેરે, તો તેઓ માટે તમે શું નસીહત કરી શકો છો? કે પહેલું તો એ છે કે આ મીડિયા જે છે, આજે જેને આપણે સોશિયલ મીડિયા કહે છે અંગ્રેજીમાં, એ એટલું ફેલાઈ ગયું છે કે જેના કારણથી માણસો એકબીજા સાથે બહુ જલ્દીથી વાતો કરી શકે અને આસાનીથી વાતો કરી શકે છે. તો એ એક સારી ચીજ છે, પણ કોઈ પણ સારી ચીજનો માણસ
ગેરઉપયોગ પણ કરે છે અને એને જુદી રીતે વાપરવાથી પોતાને નુકસાન પહોંચાડે છે, બીજાઓને પણ નુકસાન પહોંચાડે છે. જેવી રીતે તમે દાખલો આપ્યા કે આ છોકરીઓ જે છે પોતે હિજાબ વગર પોતાનો પોતાની તસવીર પોતાનો ફોટો ફેસબુકમાં રાખે છે, હું એ મારી બહેનોને ફક્ત એક જ સવાલ કરું છું કે આજે 40માની રાત છે અને આપણે ઇમામવાળાઓની અંદર બીજી જગ્યાઓએ ભેગા થઈ અને આજે આપણે જે અઝાદારી કરે છે તો એ મઝલૂમની અઝાદારી કરે છે કે જેની બહેનોની ચાદર જટાવવામાં આવી હતી. જી, બેશક. અને જ્યારે જટાવવામાં આવી હતી તો તેઓ માટે તેઓ રોતા હતા કે આ જે અમારી શાન છે કે જેના લીધેથી અમે અમારી ઇજ્જતને સાચવી શકે છે અને કોઈ પણ નામહરમ અમારો ચહેરો નથી જોઈ શકતો, આજે અમારી ચાદર જ્યારે લૂંટાઈ ગઈ અને અમોને જે ફરાવવામાં આવ્યું એના માટે તો ઇમામ અલી ઝૈનુલ આબિદીન કેટલા રોતા હતા કે તેને એ અફસોસ થતો હતો. તો આ બહેનો માટે એક મેસેજ છે કે જે વસ્તુ માટે બીબી ઝૈનબ અલૈહિસ્સલામ અને ઉમ્મે કુલસુમ એ પૈગામ મોકલતા ગયા અને કહેતા ગયા કે આ કામ ઝાલિમોનું છે, આ યઝીદનું કામ છે, એ ચાદર જટી નાખે. પણ આજે જો આપણે પોતે બે હિજાબ થઈ જાય અને આપણે ચાદર ન પહેરે તો એ બતાડી આપે છે કે આપણી તરફદારી કઈ તરફ છે. આયા આપણે ઇમામ હુસૈન સાથે છે અને બીબી ઝૈનબ અલૈહિસ્સલામ સાથે છે કે પછી તેઓના દુશ્મનો સાથે છે. એટલે આ મારો મેસેજ છે કે આના ઉપર આપણે વિચાર કરીએ. હું યુનાઇટેડ કિંગડમથી આવું છું, એટલે ઇંગ્લેન્ડથી આવું છું અને હું જે છાપાની અંદર વાંચું છું આ ફેસબુકથી કેટલા છોકરાઓ અને છોકરીઓની જિંદગી બરબાદ થઈ ગઈ છે અને કેટલાઓએ ખુદકુશી કરી છે, સુસાઇડ કર્યું છે. અલ્લાહ બહેતર જાણે છે. તો બસ, તો હર ચીજમાં જ્યારે આપણને પહેલી વાર કામ કરવું હોય સારું કામ તો તકલીફો હોય છે. તો બસ મારી એક સૂચના પણ છે કે જ્યારે મસલન આપણે અહીંયા ઇમામ બારગામ આવતા હોય તો કમસે કમ આપણે ચાદર યાને હિજાબ પહેરીને આવે તો જેથી કરીને આ જે ઇમામવાળો છે ને એતરામ પણ થઈ. તો તમે એના બારામાં શું કહેવા માગો છો? પહેલું પગલું કદાચ આપણે મસ્જિદમાં આવતા હોય ત્યારે હિજાબ કરીએ કે? મારું જે કહેવાનું છે એમ છે કે ઇસ્લામ એક એવું મઝહબ એક એવું દીન છે કે જે દીનની અંદર અહીંયા જાઓ તો, દાખલા તરીકે ગામમાં જાઓ તો બીજું ઇસ્લામ અને અહીંયા મસ્જિદમાં આવો તો બીજું ઇસ્લામ, એ નથી બરાબર. ઇસ્લામ એક જ છે કે અને અહીંયા તમે જ્યારે ઇમામ બારગાહમાં આવો અને તમે ચાદર ન પહેરો તો એની અંદર ઇમામ બારગાહની બેહુરમતી નથી થતી, બેહુરમતી પોતાની થાય છે. તો એક ઔરત પોતાની ઇજ્જત ને પોતાની ઇફ્ફત ને સાચવા માટે એના માટે જરૂરી છે કે પોતાના શરીરને ઢાંકીએ, રાઈટ? અને એની સાથે એ પણ સમજવાની કોશિશ કરે કે જે હુકમ દેવામાં આવ્યો છે એ હુકમ ખુદાવંદે તઆલા ઇન્સાનના સારા માટે આપ્યો છે, એની કોઈ બરબાદી માટે નથી, એના સારા માટે છે. અને આ જે માણસો સલામ કરે છે કે જે માણસો ચાદર પહેરી અને બાઈઓ નીકળે છે ગામમાં તો બીજા મર્દો તેઓની સામે ખરાબ નજરથી નથી જોતા, કારણ કે તેઓને ખબર છે કે આ તેઓની હુરમતી છે. કુરાનની આયત પણ હશે છે કે જો હિજાબમાં છે, સૂરતુન નૂરની અંદર જે છે કે હુકમ થયો છે કે તમે પોતાને મર્દોને કહેવાનું છે કે તમારી આંખો નીચે રાખો, ઔરતોને કહેવાનું છે આંખી નીચે રાખો, પણ ઔરતને એટલું પણ કહેવાનું છે કે પોતાના શરીરને ઢાંકી નાખે. જી, બસ તમારો ઘણો ઘણો શુક્રિયા. ને બસ જ્યારે તમે યુકે તરફ જાઓ તો સર્વે મોમિનીને અમારા સલામ આપજો અને ઇન્શાલ્લાહ બસ તમારા જે આ કુરબાની છે અઝાદારીની તેને અલ્લાહ કબૂલ કરે. ઇલા યામીન. બસ આખીરમાં તમે કંઈ મેસેજ પુગાર હોય તો પહોંચાડી શકો છો. ને બસ અસંત, હું તમારો આભારી છું કે તમે ટાઈમ લઈ ને મારી સાથે વાત કર્યું ને ઇન્શાઅલ્લાહ અગર મારાથી કંઈક એવું થઈ શકે તો જરૂર હું હાજર છું અને તમે હુકમ ફરમાવશો ઇન્શાઅલ્લાહ આપણે.
કરશું. જી તમારો ઘણો ઘણો શુક્રિયા. સલામ અલૈકુમ વ રહમતુલ્લાહ વ બરકાત. વ અલૈકુમ સલામ વ રહમતુલ્લાહ વ બરકાત.